આજે આપણે એવા વ્યાયામ વિશે જાણીશું જે તમને વર્ટિગો હોય તો કરી શકાય। આ વ્યાયામ તમને સાજા થવામાં મદદ કરે છે કારણ કે તે ફરતા પદાર્થ પર દ્રષ્ટિને સ્ટેબિલાઇઝ કરવામાં મદદ કરે છે, તમારું બેલેન્સ સુધારે છે અને હલનચલન દરમિયાન તમને વધુ સ્થિરતાનો અનુભવ કરાવે છે। તમે આ વ્યાયામ તમારા ડોક્ટરની ભલામણ પછી કરી શકો છો અથવા તો તમે તમારા ડોક્ટર સાથે કયા વ્યાયામ તમારા માટે યોગ્ય રહેશે તે સમજવા વાત કરી શકો છો। આંખના વ્યાયામ, ચાલો આપણે આંખના વ્યાયામ તરફ એક નજર કરીએ। ઉપર જુઓ અને નીચે જુઓ। એક, તણાવ મુક્ત રહો અને આગળની તરફ સીધું જુઓ। બે, ફક્ત તમારી આંખોને ફેરવીને ઉપર જુઓ। ત્રણ, હવે એ જ રીતે નીચે જુઓ। ચાર, પગલું બે અને ત્રણ રિપીટ કરો। જમણી બાજુ અને ડાબી બાજુ વારાફરતી જુઓ। એક, તણાવ મુક્ત રહો અને આગળની તરફ સીધું જુઓ। બે, ફક્ત તમારી આંખો ફેરવીને ડાબી બાજુ જુઓ। ત્રણ, હવે એ જ રીતે તમારી જમણી બાજુ જુઓ। ચાર, પગલું બે અને ત્રણ રિપીટ કરો। કન્વર્જન્સ વ્યાયામ। એક, તણાવ મુક્ત રહો અને આગળની તરફ સીધું જુઓ। બે, એક હાથ જેટલી દૂર એક આંગળી રાખો અને તેના ટેરવા પર જુઓ। ત્રણ, હવે ટેરવું ધીમે ધીમે તમારી આંખની નજીક લાવો, તમારી આંખના લેવલ પર રાખીને। ચાર, તમે તમારી આંખોમાં થોડી તાણ અનુભવશો, લગભગ 10 સેકન્ડ માટે તેને સમાન સ્થિતિમાં રાખો। આંગળીનું ટેરવું એકલ અને સ્પષ્ટ દેખાવાનું ચાલુ રહેવું જોઈએ। પાંચ, હવે આંગળીના ટેરવાને એક હાથની લંબાઈ પર લઈ જાઓ અને તેને તે જ સ્થાને 10 સેકન્ડ માટે રહેવા દો। છ, આ 10 વખત રિપીટ કરો। માથા અને ડોકના વ્યાયામ। ચાલો આપણે માથા અને ડોકના વ્યાયામ તરફ એક નજર કરીએ। માથું અને ડોક આગળ પાછળ વારાફરતી વાળો। એક, તણાવ મુક્ત સ્થિતિમાં બેસો। બે, તમારો ચહેરો આગળ નમાવો। ત્રણ, થોડી સેકન્ડ રાહ જુઓ। ચાર, તમારો ચહેરો પાછળ તરફ ફેરવો। પાંચ, પગલા બે, ત્રણ અને ચાર રિપીટ કરો। ચાલો વારાફરતી ડાબી અને જમણી તરફ ફેરવો। એક, તણાવ મુક્ત સ્થિતિમાં બેસો। બે, તમારો ચહેરો ડાબી બાજુ ફેરવો। ત્રણ, થોડી સેકન્ડ રાહ જુઓ। ચાર, તમારો ચહેરો જમણી બાજુ ફેરવો। પાંચ, પગલા બે, ત્રણ અને ચાર રિપીટ કરો। બેસવાની સ્થિતિમાં વ્યાયામ। ચાલો આપણે બેસવાની સ્થિતિના વ્યાયામ તરફ એક નજર કરીએ। ખભા ઊંચા કરો અને ફેરવો। એક, આરામથી બેસો। બે, તમારા ખભા ઊંચા કરો અને પાછળની બાજુ ફેરવો। પાંચ વખત રિપીટ કરો। ત્રણ, દિશા બદલો અને હવે તમારા ખભા આગળની તરફ ફેરવો। પાંચ વખત રિપીટ કરો। આગળની તરફ નમવું અને જમીન પરથી કોઈ પદાર્થ ઉઠાવવો। એક, એક બોલ ખુરશીના જમણા પાયા પાસે મૂકો અને આરામથી બેસો। બે, જમણા હાથેથી બોલ ઉચકવા નીચે તરફ વળો અને ડાબા હાથમાં લો। ત્રણ, નીચે વળો અને બોલને ખુરશીના ડાબા પાયા પાસે મૂકો। ચાર, સીધા બેસો। પાંચ, ફરીથી નીચા વળો અને તમારા ડાબા હાથે બોલને ઉચકો અને જમણા હાથમાં લો। છ, નીચા વળો અને બોલને ખુરશીના જમણા પાયા પાસે મૂકો। વારાફરતી માથું અને ધડ ડાબે અને જમણે ફેરવવું। એક, આરામથી બેસો। બે, તમારું માથું અને ધડ ડાબી બાજુ ફેરવો। ત્રણ, મૂળ સ્થિતિમાં પાછા આવો। ચાર, તમારું માથું અને ધડ જમણી બાજુ ફેરવો। પાંચ, પગલું બે, ત્રણ અને ચાર રિપીટ કરો। ઊભા ઊભા કરવાના વ્યાયામ।
ચાલો આપણે ઊભા ઊભા કરવાના વ્યાયામ તરફ એક નજર કરીએ। સ્થિતિ બેઠાથી ઊભા થઈને બદલો। શરૂઆતમાં આંખ ખુલ્લી રાખો અને પછી આંખો બંધ કરીને 15 વખત રિપીટ કરો। 1 આરામથી બેસો। 2 આંખો ખુલ્લી રાખીને ઊભા થાઓ અને બેસો। 15 વખત રિપીટ કરો। 3 આંખો બંધ રાખીને ઊભા થાઓ અને બેસો। 15 વખત રિપીટ કરો। 1 હાથથી બીજા હાથમાં આર્કમાં બોલ ફેંકો અને આંખ દ્વારા ફરતા બોલનું અનુસરણ કરો। 1 હાથમાં બોલ પકડીને તણાવમુક્ત સ્થિતિમાં ઊભા રહો। 2 અન્ય હાથ તરફ ફેંકો અને બોલની હલનચલન ક્રિયા આંખોથી અનુસરો। 3 તમારા બીજા હાથ વડે બોલ કેચ કરો। 4 2 અને 3 પગલું રિપીટ કરો। 1 નાનો બોલ 1 હાથમાંથી બીજા હાથમાં ઘૂંટણ નીચે ફેંકો। 1 તણાવમુક્ત સ્થિતિમાં 1 હાથમાં બોલ લઈને ઊભા રહો। 2 તમારા ઘૂંટણ વાળો અને ઘૂંટણ નીચે બોલને બીજા હાથ તરફ ફેંકો। 3 બીજા હાથ વડે બોલને કેચ કરો। 4 2 અને 3 પગલું રિપીટ કરો। હાલતા ચાલતા વ્યાયામ કરો। ચાલો આપણે હાલતા ચાલતા કરવાના વ્યાયામ તરફ એક નજર કરીએ। ચાલતી વખતે બોલ ફેંકો અને કેચ કરો। 1 તણાવમુક્ત સ્થિતિમાં હાથમાં બોલ સાથે ઊભા રહો। 2 ચાલવાનું શરૂ કરો। 3 ચાલતી વખતે તમારા હાથથી બોલ ફેંકો અને કેચ કરો। આંખો ખોલી અને બંધ કરી ઓરડામાં આમતેમ ચાલો। 1 આરામથી ઊભા રહો। 2 આંખો ખુલ્લી રાખીને ઓરડામાં આમતેમ ચાલવાનું શરૂ કરો। થોડો સમય ચાલુ રાખો। 3 હવે તમારી આંખો બંધ કરો અને રૂમમાં આમતેમ ચાલો। કોઈ પણ રમત રમો જેમાં વળવાનો, સ્ટ્રેચિંગનો સમાવેશ થતો હોય અને બોલને લક્ષ્યમાં રાખીને। 1 તણાવમુક્ત સ્થિતિમાં 1 હાથમાં બોલ સાથે ઊભા રહો। 2 બોલ સાથે રમવાનું શરૂ કરો। 3 તમારે વળવાની, સ્ટ્રેચ કરવાની, રમતી વખતે બોલને લક્ષ્યમાં રાખવાની જરૂર રહે છે। દાદરાના પગથિયા પર ઉપર અને નીચે ચડ ઉતર કરવા। 1 દાદરના અંતે આરામની સ્થિતિમાં ઊભા રહો। 2 દાદરો ચડવાનું શરૂ કરો। થોડો સમય આ ચાલુ રાખો। 3 હવે દાદરની નીચે તરફ આવો અને તમારી મૂળ સ્થિતિ પર પાછા ફરો। સૂતા સૂતા વ્યાયામ કરો। ચાલો આપણે સૂતા સૂતા કરવાના વ્યાયામ તરફ એક નજર કરીએ। બ્રાન્ડર ઓફ વ્યાયામ। 1 પથારીની ધાર પર બેસી જાઓ। 2 તમારી ડાબી બાજુ સુઓ। સામાન્ય રીતે તમે જે રીતે જોતા હોવ તેમ ઉપર જોવા માટે તમારું માથું ફેરવો। આ બંને હલનચલન 1-2 સેકન્ડમાં કરવાનો પ્રયત્ન કરો। તમારું માથું આશરે 30 સેકન્ડ સુધી 45 ડિગ્રીના ખૂણા પર ઉપર તરફ જોતા હોવ તેમ રાખો। 3 30 સેકન્ડ બેઠા રહો। 4 તમારી જમણી બાજુ આ પગલા રિપીટ કરો। 5 બેઠા થાઓ। ચક્કર આવવા, માથું ભંબવું તે સામાન્ય છે। ઊભા થતા પહેલા તે સંવેદના પસાર થઈ જાય તેના માટે રાહ જુઓ। હોમ એપલી મનુવર વ્યાયામ। 1 તમારા પગ તમારી સામે લાંબા રહે તેમ પથારી પર બેસો। 2 તમારું માથું 45 ડિગ્રીના ખૂણે જ્યાં તમે સૌથી વધુ ચક્કર અનુભવતા હોવ તે બાજુ ફેરવો। 3 તમારું માથું ફેરવેલું રાખીને તરત જ પીઠ પર સૂઈ જાઓ। હવે તમારા ખભા ઓશિકા પર હોવા જોઈએ અને તમારું માથું ઝૂકેલું હોવું જોઈએ। 30 સેકન્ડ રાહ જુઓ। 4 તમારું માથું ઊંચું કર્યા વગર 90 ડિગ્રી બીજી બાજુ ફેરવો। હવે તમારું માથું બીજી બાજુ 45 ડિગ્રીના ખૂણે જોશો। બીજી 30 સેકન્ડ રાહ જુઓ। 5 પથારીમાં તમારા માથા અને શરીરને બીજી 90 ડિગ્રીએ એ જ બાજુ ફેરવો। તમારું માથું એક ખૂણા પર હોવું જોઈએ
અને પથારીમાં સંપૂર્ણપણે નીચે દબાવેલું હોવું જોઈએ નહીં। બીજી 30 સેકન્ડ રાહ જુઓ। 6 એ જ બાજુ પર બેસો।